नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 9 सब्जेक्ट गुजराती ना ऑनलाइन वीडियो लेक्चर में आप सर्वेनु स्वागत है। विद्यार्थी मित्रों, अत्यार सुधी तमे जे कई अभ्यास कर्यो छे, आम तो व्याकरण अथवा जे चेप्टर छे एना घणा बधा चेप्टर सुधीनो अभ्यास तमे कर्यो छे, पण कोई कारणसर तमे घरे वीडियो न जोई शक्या होय, क्यारेक कोईक विद्यार्थी ने लखवानुं रही गयुं होय, तो घणी बाबतो तमारे छूटी गई होय अथवा रही गई होय, तो विद्यार्थी मित्रों आजे आपणे आजनो जे वीडियो छे ए रिविजन लेक्चर रूपे लईशुं अने आनी अंदर बने एटलो प्रयास के पहलेथी जे आपणा परीक्षालक्षी 1, 2, 3 अने 4 आ चार चेप्टर छे एना विषे अभ्यास करीए, एनु थोड़ू पुनरावर्तन करिए। तो विद्यार्थी मित्रों आजनो आ पूरो वीडियो जोवानो प्रयत्न करजो अने एमां जे कई प्रश्नों छे एनु वधारे वाचन करी वधारे सारी रीते पेपर लखाय एवो तमारे प्रयत्न करवानो छे। बीजू हवे मूळ बात ए थोड़ी ध्यान राखीए कि गुजरातीनु पेपर लखवानुं छे केवी रीते। विद्यार्थी मित्रों कोई पण प्रश्ननो जवाब लखो तो व्यवस्थित सारा ने सुंदर सुवाच्य अक्षरे लखवू, पहली बात अक्षर लेखननी रहेशे। बीजू तमारू जे लखाण होय एक प्रश्ननो जवाब पूरो थाय त्यार पछी एक लाइननी स्पेस छोड़ी अने नेक्स्ट लाइन में सेकंड प्रश्ननो आंसर लखवानो रहेशे, तो तमारू जे लखाण छे ए व्यवस्थित देखाशे अने योग्य रीते सारा अक्षरे तमे लखी शकशो। बीजी बाबत कि जयरे सविस्तार प्रश्ननो आंसर लखो छो त्यारे सौ प्रथम पेरेग्राफ पाड़ीने ज आंसर लखवानी शुरुआत करवानी अने थोड़ा 3-4 लीटी थाय एटले तरत नेक्स्ट पेरेग्राफ पाड़वानो प्रयत्न करवानो, ए रीते ओछामां ओछा 2-3 पेरेग्राफ पाड़ी अने सविस्तार प्रश्नना जवाब लखवाना रहेशे। विद्यार्थी मित्रों सौ प्रथम आपणे पेपर पेटर्न प्रमाणे जोईए तो विभाग अ એ ગદ્ય વિભાગ છે। હવે ગદ્ય એટલે ચેપ્ટર પાઠ, તો ગદ્ય વિભાગમાં પાઠના પ્રશ્નો પૂછાશે। વિદ્યાર્થી મિત્રો આ વખત આપણા પાઠ છે ચેપ્ટર 2 અને ચેપ્ટર 4, આ બે ચેપ્ટર છે, એ બે ચેપ્ટરમાંથી જે કંઈ પ્રશ્નો હશે એ વિભાગ અ એમાં જોડકા છે, જુઓ તો જોડકા માટે પ્રશ્ન પૂછાશે। હવે જોડકા માટે પ્રશ્નો કેવી રીતે પૂછાય છે એની બાબત અહીંયા થોડું ધ્યાન રાખજો કે પહેલું છે ગદ્યમાં પરોપકારી મનુષ્યો ચેપ્ટરનું શીર્ષક છે, બીજું છે સિંહનું મૃત્યુ। વિદ્યાર્થી મિત્રો આ બે પ્રશ્નો થયા, બે ગુણના પ્રશ્નો પૂછાવાના છે, એટલે માનો કે બે પ્રશ્નો જોડકામાં થયા તો બીજી બાજુ સામે આન્સર રૂપે ચાર વસ્તુ આપેલી છે। એક તો કવિનું સોરી લેખકનું નામ આપેલું છે વિદ્યાબહેન નીલકંઠ અહીંયા અને લેખિકા છે અને ધ્રુવ ભટ્ટ, બરાબર। પરોપકારી મનુષ્યમાં વિદ્યાબહેન નીલકંઠ અને સિંહનું મૃત્યુમાં ધ્રુવ ભટ્ટ છે। તો ત્રીજું એક કોલમ છે સાહિત્ય પ્રકાર, તો પરોપકારી મનુષ્યનો સાહિત્ય પ્રકાર શું છે તો હાસ્ય નિબંધ છે અને સિંહનું મૃત્યુ એનો સાહિત્ય પ્રકાર શું છે તો નવલકથા અંશ છે। હવે વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો એવા હોય, માનો કે પરોપકારી મનુષ્યો અને સિંહનું મૃત્યુ, સામે આન્સરમાં એક વધારાનો ઓપ્શન આપવામાં આવશે, તો વિદ્યાબેન નીલકંઠ ધ્રુવ ભટ્ટ અને નવલકથા અંશ આ રીતે હોય તો તમારે શું લખવું, તો વિદ્યાર્થી મિત્રો આ તો એ ચેપ્ટરના જ થાય એટલે ત્રીજો એક ઓપ્શન એવો હશે જે વધારાનો હશે, બરાબર, જે એને સંલગ્ન નહીં હોય, તો બે સાચા આન્સર તમારે લખવાના રહેશે। પરોપકારી મનુષ્યોની સામે હાસ્ય નિબંધ પણ પૂછાયેલું હોઈ શકે છે, પરોપકારી મનુષ્યોની સામે વિદ્યાબેન નીલકંઠ પણ પૂછાયેલું હોઈ શકે છે, સિંહનું મૃત્યુની સામે ધ્રુવ ભટ્ટ પણ પૂછાઈ શકે છે અને સિંહનું મૃત્યુની સામે નવલકથા અંશ એવું પણ પૂછાઈ શકે છે। એટલે તમારે કોઈ પણ રીતે જોડકા મૂકેલા હોય ટૂંકમાં આ કોષ્ટક આધારિત જોડકા પૂછાશે, તમારે આ બે લાઈન પૂરેપૂરી કમ્પ્લીટ મોડે કરી દેવાની। પરોપકારી મનુષ્યોના લેખક છે વિદ્યાબેન નીલકંઠ અને એનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, બીજું સિંહનું મૃત્યુ એના લેખક છે ધ્રુવ ભટ્ટ એનો સાહિત્ય પ્રકાર છે નવલકથાંશ, આટલું તમે મોડે કરી દેશો એટલે એમાંથી જ એ કોષ્ટકમાંથી જ જોડકા પૂછાશે, એ તમને ઇઝી આવડશે। નેક્સ્ટ જોઈએ તો બ વિભાગની અંદર એક વાક્યમાં ઉત્તર, વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર ગુણ છે અને તમારી એક્ઝામની અંદર ક્વેશ્ચન પેપરમાં ચાર પ્રશ્નો પૂછાશે, એક પ્રશ્ન એક માર્ક્સનો રહેશે જે એક વાક્યના પ્રશ્નો છે। હવે અહીંયા એક વાક્યના પ્રશ્નો આપણા બંને ચેપ્ટર આધારિત છે, તો જોઈએ પહેલો પ્રશ્ન, આંજણી મટાડવા ડૉક્ટરે કઈ સલાહ આપી, તો
નસ્તરથી ફોડી આપવાની સલાહ આપી છે અને બીજી થશે તો દવા લખી આપીશ એવી સલાહ આપી હતી. હવે જો નેક્સ્ટ પ્રશ્ન, લેખકને શીરો ખાવાની સલાહ કોણે આપી? વિદ્યાર્થી મિત્રો, લેખકને શીરો ખાવાની સલાહ એમના વિધવા ફોઈએ આપી હતી. ત્રીજો પ્રશ્ન, પરોપકારી મનુષ્યો પાઠના લેખક જાહેરમાં કોનો આભાર માને છે? તો એમના હિતેચ્છુઓનો, જે લોકોએ એમને વણમાગી સલાહ આપી હતી એ બધા જ લોકોનો જાહેરમાં આભાર માને છે. ચોથો, આંજણી મટાડવા ટપાલીએ કઈ સલાહ આપી? તો દાળ ઘસીને ચોપડવાની સલાહ આપી હતી. તમારે આખા વાક્યમાં આનો આન્સર લખવાનો રહેશે, જે હાલ હું તમને શોર્ટમાં જણાવી રહ્યો છું. નંબર 5, રાત પડે વાંઝણી સ્ત્રીને ઘેર જઈ બારણા ઠોકવાનો ટૂચકો કોણે બતાવ્યો? તો સાથે કામ કરવાવાળા એમના મિત્રએ. નંબર 6, સાવજ સીધો હાલ્યો ગયો હોત તો કાંઈ થવાનું નહોતું, આ વાક્ય કોણ બોલે છે? અહેમદ બોલે છે. જ્યારે લેખક એ ગામમાં પ્રવેશ કરે છે ત્યારે સૌપ્રથમ અહેમદ સાથે વાતચીત કરે છે, એટલે સાવજ સીધો હાલ્યો ગયો હોત તો કાંઈ થવાનું નહોતું, આ વાક્ય કોણ બોલે છે? તો અહેમદ બોલે છે. સિંહ કઈ નદીમાં પડ્યો? તો હિરણ નદીમાં પડ્યો. હિરણ નદીમાં પડ્યો. સિંહનું મૃત્યુકૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો સિંહનું મૃત્યુકૃતિનો સાહિત્ય પ્રકાર છે નવલકથા અંશ. સિંહનું માથું સાથી ફાટી ગયું? તો હિરણ નદીના પથરાળ પટ પર માથું પટકાવાથી એનું માથું ફાટી ગયું. ડ્રાઈવરે પોતાના મિત્રને શા માટે ફોન કર્યો? તો ડ્રાઈવરે પુલ પર સિંહને જોયો હતો એટલે એની જાણ કરવા માટે એના મિત્રને ફોન કર્યો હતો. તો આ રીતે એક વાક્યના 1 થી 10 પ્રશ્નો છે. આની અંદરથી મોટા ભાગે તમારા ક્વેશ્ચન પેપરની અંદર આમાંના કોઈ પણ પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, 2-3 વાક્યમાં ઉત્તર લખો એ આપણા 3 માર્ક્સનો પ્રશ્ન રહેશે. હવે અહીંયા કુલ 5 પ્રશ્નો આપ્યા છે, એમાંથી 2 પ્રશ્નો પૂછાય તો 2માંથી કોઈ પણ એકનો આન્સર તમારે લખવાનો રહેશે, જેના 3 ગુણ છે. એટલે 2-3 વાક્યમાં છે એટલે વધારે સારી રીતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જોઈએ, લેખકને આંજણી મટાડવા તેમના કુટુંબના મિત્રએ શું કહ્યું? તો લેખકને આંજણી મટાડવા માટે એમના કુટુંબના મિત્રએ પણ દાળ ઘસીને ચોપડવા માટે સલાહ આપી હતી. પણ 2-3 વાક્યમાં છે એટલે દરેક પ્રશ્નોનો જવાબ તમારે ચેપ્ટર પછી જે લખવામાં આવેલા છે એ ખાસ એનું રીડિંગ કરવું, એનું વાંચન કરવું અને પછી વ્યવસ્થિત રીતે બધા પ્રશ્નોના જવાબ સારી રીતે લખાય એવો પ્રયત્ન કરવાનો રહેશે. લેખકને આંજણી મટાડવા જૂના મુનિમે અને હજામે કયો ઉપાય બતાવ્યો? તો મુનિમે કેસર ચોપડવા માટે કહ્યું હતું અને હજામે સિંદૂર ચોપડવા માટેનો ઉપાય બતાવ્યો હતો. એક જૂના મુનિમે કેસર અને હજામે સિંદૂરનો ઉપાય બતાવ્યો હતો. લેખકને કોનો ઉપાય વધારે ગમ્યો અને શા માટે? તો લેખકને એમના વિધવા ફોઈનો ઉપાય સૌથી વધારે ગમ્યો. શા માટે? કારણ કે વિધવા ફોઈ એમને શીરો ખાવાની સલાહ આપી હતી અને શીરો કોને ન ભાવે, અને ફોઈનું એમાં લાલ ચણોઠી જેવું શરીર જોયું એટલે એમને શીરો ખાવાનો ઉપાય વધારે ગમ્યો હતો. સિંહે પુલ ઉપરથી નીચે કૂદકો કેમ માર્યો? તો સિંહ બે બાજુથી ગાડીઓના અવાજ, એનો ઘોંઘાટ અને લાઇટના જે શેરડા એના પ્રકાશથી અંજવાઈ જઈ અને અંધારની દિશામાં એણે કૂદવાનું વિચાર્યું અને સિંહે પુલ ઉપરથી નીચે કૂદકો માર્યો. નેક્સ્ટ પ્રશ્ન, સાસણ અને આજુબાજુના ગામોમાં બંધ શા માટે પાડ્યો? તો સિંહ પ્રત્યેના પ્રેમના કારણે. આ એક વાક્યમાં બોલી શકાય, પણ સિંહ અહીંયા મનુષ્યનો પ્રાણી પ્રત્યેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. અને જ્યારે આવી ઘટના બને છે, અડધી રાત્રે સિંહ પુલ ઉપરથી નીચે અંધારની દિશામાં કૂદતા એનું મોત થઈ જાય છે અને એ જ્યારે સાસણ અથવા આજુબાજુના ગામના લોકો જાણે છે ત્યારે એનો શોક પાડે છે અને એના શોક માટે ગામમાં બંધ પાડવામાં આવ્યો હતો. તો આ રીતે તમારે વધારે સારી રીતે વધારે 2-3 વાક્યો ઉમેરી અને વ્યવસ્થિત આન્સર લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ, સવિસ્તાર ઉત્તર 4 ગુણ છે. તમારે 2માંથી કોઈ પણ એક આન્સર લખવાનો રહેશે. એટલે 2 પ્રશ્નો પૂછાયશે, એકના અથવામાં એક, એમાં કોઈ પણ એકનો આન્સર લખવાનો જેના 4 ગુણ છે. પણ આ પ્રશ્નનો જવાબ જ્યારે તમે લખો છો તો ઓછામાં ઓછા 2-3 પેરેગ્રાફ પાડીને અને શરૂઆતમાં ફર્સ્ટ લાઇન જ્યારે શરૂઆત કરો છો લખવાની, તો એમાં થોડી સ્પેસ છોડીને જ આન્સર લખો. એટલે કે આગળ થોડો જે ફકરો પાડો છો એ રીતે એની સ્પેસ રાખી અને પેરેગ્રાફ પાડીને જ લખાણ લખવાનું રહેશે.
સારા મરોડદાર અક્ષરે અને જોડણી મિસ્ટેક વગરના આન્સર લખવાના રહેશે. કોઈ પણ પ્રશ્નનો જવાબ લખો ત્યારે જો તમારી વધારેમાં વધારે 8-10 જોડણી મિસ્ટેક આવશે તો 1 માર્ક્સ પૂરેપૂરો કપાવવાની શક્યતા રહેલી છે. કદાચ 1 કરતાં વધારે પણ કપાઈ શકે છે, કારણ કે જો તમારી વાક્યરચના જોડણી મિસ્ટેક હોય તો એ બદલાઈ જાય છે અને અર્થ ચોક્કસ નીકળતો નથી. એટલા માટે સાચી જોડણી લખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. એના માટે સાચી જોડણી લખવા માટે ઘૂંટવા બેસવાનું નથી, પણ એનું વાંચન વધારવાની જરૂર છે. જોડણી જોવાથી પણ ઘણીવાર યાદ રહેતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ એનો પહેલો પ્રશ્ન જોઈએ. લેખકની હાજરી મટાડવા ચશ્માવાળાએ શી સલાહ આપી? તો લેખકની હાજરી મટાડવા માટે ચશ્માવાળાએ કહ્યું કે આ ગોગલ્સ તમે લઈ જાઓ અને તમારું જે આ આંજણી થઈ છે એ મટે, એટલે પછી તમે એવું લાગે તો મને પાછા આપી જજો. પણ ચશ્મા પહેરવાથી આંજણી મટે છે એવી એમણે સલાહ આપી હતી. બરાબર, એનો ઉપાય થઈ રહે એટલે પછી તમે પાછા આપી જજો જો તમારે વેચાતા ન લેવા હોય તો. એ રીતે એમણે સલાહ આપી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે, પરોપકારી મનુષ્યોની સલાહના પરિણામ વિશે લખો. હવે જો પરોપકારી મનુષ્યની સલાહના પરિણામ, એનું સલાહનું પરિણામ શું આવ્યું? તો ઘણા બધા પરોપકારી મનુષ્યો હોય છે, એટલે કે બીજાને વણમાગી સલાહ આપવા માટે ટેવાયેલા હોય છે. પણ ઘણી વખત એમની પોતાની આપેલી સલાહથી બીજાને શું નુકસાન થશે કે શું ફાયદો થશે એનાથી વધારે પરિચિત હોતા નથી અને બીજાને સલાહ આપવા માટે ટેવાયેલા હોય છે. અહીંયા પરિણામની બાબત છે તો લેખક વણમાગી સલાહ મેળવી અને બધા જ ઉપાય અજમાવે છે, અંતે એમને વધારે દર્દ સહન કરવું પડે છે. તો અહીંયા પરોપકારી મનુષ્યની સલાહનું પરિણામ છે. તો આ આન્સરને તમારે વધારે વ્યવસ્થિત અને સરળ ભાષામાં લખવાનો રહી શકે છે. સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વર્ણવો. જો સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું, તો બંને બાજુથી ગાડીઓના અવાજ અને પ્રકાશના શેરડાથી સિંહ કંટાળી અને અંધકારની દિશામાં કૂદવાનું નક્કી કરે છે. અને અંધકારની દિશામાં કૂદે છે ત્યારે નીચે હિરણ નદી હતી અને હિરણ નદીના પથરાળ પટ પર પટકાવાથી એનું મૃત્યુ થઈ જાય છે. તો આ બાબત છે. શરૂઆતમાં કેવી રીતે આખું આ ઘટના પ્રસંગ બને છે એના વિશે વિસ્તારથી તમારે લખવાનું રહેશે. નેક્સ્ટ પ્રશ્ન છે, સિંહ પ્રત્યેનો ગીરના માણસોનો પ્રેમ તમારા શબ્દોમાં વ્યક્ત કરો. હવે ગીરના માણસોનો પ્રેમ આપણા શબ્દમાં, તો દરેક માણસને પ્રાણી પ્રત્યે પ્રેમ હોય છે, આત્મીય લગાવ હોય છે. અહીંયા જ્યારે સિંહ પુલ પરથી નીચે પટકાવાથી એનું મૃત્યુ થઈ જાય છે અને એને જાણ જ્યારે લોકોને થાય છે ત્યારે અડધી રાત્રે ઘણા બધા લોકો ત્યાં દોડી જાય છે અને રાત્રે પણ જાણે દિવસ જેવું વાતાવરણ થઈ જાય છે. અને ગીરના એટલે કે સાસણ સિવાયના ઘણા બીજા બધા જે ગામો છે ત્યાંના લોકો એ સિંહના શોક માટે બંધ પાડે છે અને આ રીતે એક નહીં પણ 10-10 ગામના લોકો એનો શોક વ્યક્ત કરે છે. તો એ સિંહ પ્રત્યેના ગીરના માણસોનો પ્રેમ દર્શાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબતને પણ સારી રીતે તમે વાંચન દ્વારા વ્યવસ્થિત રીતે લખી શકો છો. એટલે કે સવિસ્તાર પ્રશ્નો મેં તમને 1-4 અહીંયા આપ્યા છે, એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાવવાની શક્યતા રહેલી છે. હવે વિભાગ બી, જે પદ્ય વિભાગ છે. પદ્ય એટલે પોએમ આપણા જે કાવ્ય છે એ કવિતામાંથી જે પ્રશ્નો પૂછાય એની બાબતો આપેલી છે. હવે સૌપ્રથમ અ વિભાગ જોઈએ તો જોડકા જોડો. એનો જો જોડકા જોડો એમાં બે પદ્ય છે, આપણા બે કવિતા છે, એક છપ્પા છે અને બીજું છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. હવે આ તમારે કોષ્ટક જ મોડે કરવાનું એટલે જોડકા આવડી જાય. કોષ્ટકમાં ધ્યાન રાખવાનું કે છપ્પા એના કવિ અખો છે અને એનો સાહિત્ય પ્રકાર છપ્પા છે. આ તો બહુ સરસ છે, કેમ કે કૃતિને સાહિત્ય પ્રકાર તો સેમ જ છે, કવિ એકલું જ ધ્યાન રાખવાનું છે. બરાબર, છપ્પા અખો છપ્પા. નેક્સ્ટ છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, તો એના કવિ છે ખબરદાર અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. આટલું તમે કમ્પ્લીટ મોડે કરી દેશો પછી હું પ્રશ્ન ગમે તે રીતે આમાં આવી શકે. માનો કે ખબરદાર નું શીર્ષક જણાવો તો જ્યાં જ્યાં હશે એક ગુજરાતી, કવિ અખાનું શીર્ષક તો છપ્પા, અથવા છપ્પાનો સાહિત્ય પ્રકાર તો છપ્પા, જ્યાં જ્યાં વસે એક ગુજરાતીનો સાહિત્ય પ્રકાર તો ઉર્મી ગીત, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી એના કવિ કોણ છે તો ખબરદાર. તો આ રીતે કોઈપણ પ્રકારના જોડકા સામસામે જોડવાના રહેશે. જે ઓપ્શન રૂપે આપેલા હશે કદાચ એક વધારાનું આપેલું હશે, એટલે તમારે કોઈપણ બેના સાચા આન્સર રૂપે જોડકા જોડવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ જોઈએ, એક વાક્યમાં ઉત્તર લખો. એનો પહેલો પ્રશ્ન છે, સૂર્યના પ્રકાશનો અસ્વીકાર કોણ કરે છે? તો અહીંયા 4 પ્રશ્નો આપેલા છે, તમારા ક્વેશ્ચન પેપરમાં 4 પ્રશ્નો આપેલા હશે જેની અંદર એક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે.
पहला प्रश्न की बात करिए कि सूर्यना प्रकाशन अस्वीकार कोण करे छे? तो घुवड़। सूर्यना प्रकाशन अस्वीकार घुवड़ करे छे। जो कोईपण प्रश्न पूछाय एना आंसर तमारे आ रीते आखा वाक्य में लखवानो रहेशे। हाल हूँ तमने शॉर्ट में जणावीश। ज्यां जोईए त्यां बधे ज शुं देखाय छे? तो कूड़ेकूड़ अथवा कपट। मूर्ख कई वस्तु त्यजीने पत्थर ने उपाड़े छे? तो हीरो। बराबर, मूर्ख हीरो त्यजीने पत्थर ने उपाड़े छे, एटले मूल्यवान वस्तुनो त्यजी दे छे। सदाकाळ गुजरात क्या जोवा मळे छे? तो ज्यां गुजरातीओए वसवाट कर्यो छे त्यां सदाकाळ गुजरात जोवा मळे छे। सदाकाळ आवो शब्द छे ने, एटले दररोज एम हमेशा कायम एम थई शके। तो सदाकाळ गुजरात क्या जोवा मळे? तो ज्यां गुजरातीओए वसवाट कर्यो छे ત્યાં ગુજરાત જોવા મળે છે। કવિ આ ધરતીને કોની કહી છે? જો અથવા કવિ આ ધરતીને કોની કહે છે? તો દાદા શ્રી કૃષ્ણ આવા મહંતો સંતો મહંતોની ધરતી કહી છે। એટલે આપણા ચેપ્ટર પ્રમાણે જોઈએ તો દાદા શબ્દ દ્વારા દાદાભાઈ નવરોજી અથવા રવિશંકર મહારાજ કે ભગવાન શ્રી કૃષ્ણની ધરતી કહી છે। કવિના હૃદયમાં શેનો વૈભવ રચાય છે? કવિના હૃદયમાં સ્નેહ સત્યનો વૈભવ રચાય છે। આ કાવ્યમાં ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે? તો મહેનત પ્રત્યેના પ્રેમના કારણે ગુજરાતીઓ જંગલમાં મંગલ કરે છે। હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। બે ત્રણ વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો, એ પણ એક પ્રશ્ન ત્રણ માર્ક્સનો રહેશે, કેમ કે બે ત્રણ વાક્યનો પ્રશ્ન છે એનો જવાબ છે એટલે ત્રણ માર્ક્સનો રહેશે। પહેલો, અખો કોને મોટો ઉત્પાદ ગણાવે છે? ઉત્પાદ એટલે દુઃખ, અહીંયા કોને મોટો ઉત્પાદ ગણાવે છે? તો જે લોકો એક ઈશ્વરને બદલે ઘણા બધા ઈશ્વર છે એમ માને છે એને અખો મોટો ઉત્પાદ ગણાવે છે। ઈશ્વર તો એક અને માત્ર એક છે, પણ મૂર્ખ લોકો એકને બદલે ઘણા બધા ઈશ્વર એમ માને છે એને અખો મોટો ઉત્પાદ ગણાવે છે। સૂર્યની વાત કરનારને ગુવળ શો જવાબ આપે છે? તો સૂર્યની વાત કરનારને જ ગુવળ જવાબ આપતા કહે છે કે શું તમે આટલા ડાયા ક્યાંથી થયા? અમારા હજાર વર્ષો અંધારે ગયા કે તમે સૂર્યની વાત કરો છો? એમ ગુવળ એનો વિરોધ કરે છે। દેવોના ઉપનસમી અમીરાત કોને પ્રાપ્ત થાય છે? તો જેના હૃદયમાં ગુજરાત પ્રત્યે પ્રેમ છે એને દેવોના ઉપવનસમી અમીરાત પ્રાપ્ત થાય છે। હવે નેક્સ્ટ ડ વિભાગ જોઈએ, સવિસ્તાર ઉત્તર લખો, ચાર ગુણનો છે। અખાના છપ્પામાંથી તમને શું જાણવા મળ્યું? તો અખાના પ્રથમ છપ્પામાંથી જાણવા મળે છે કે ઈશ્વર તો એક અને માત્ર એક છે, પણ ઘણા મૂર્ખ લોકો એકને બદલે ઘણા બધા ઈશ્વર છે એમ માને છે। અને નેક્સ્ટ છપ્પાની અંદરથી જાણવા મળે છે કે ઘણા અજ્ઞાનીઓ નવીન વાતનો સ્વીકાર કરતા નથી અને કોઈ નવીન વાત કરે છે ત્યારે એનો વિરોધ દર્શાવે છે। એટલે હંમેશા નવીન વાતનો સ્વીકાર કરવો જોઈએ એ અખાના છપ્પામાંથી જાણવા મળે છે। નેક્સ્ટ પ્રશ્ન છે, જ્ઞાની હોવાનો દેખાવ કરતા અજ્ઞાનીઓ વિશે અખાના વિચારો વર્ણાવો. તો જો ઘણા બધા અજ્ઞાનીઓ જ્ઞાની હોવાનો ડોળ કરે છે અને નવીન વાતનો સ્વીકાર કરતા નથી ને કોઈ નવીન વાત કરે છે તો તરત જ એનો વિરોધ કરે છે। એટલે અજ્ઞાનીઓ એ ઘુવડ જેવા હોય છે, જેમ ઘુવડ એ અજ્ઞાનતાનું અજ્ઞાની કહી શકાય છે। એટલે કહેવાનો અર્થ કે કેવી રીતે, તો જ્યારે અહીંયા અખાએ એક ઉદાહરણ રૂપે મૂક્યું છે ત્યારે આ અજ્ઞાનીઓ એ જ્ઞાની હોવાનો દેખાવ કરે છે એ બાબત અહીંયા દર્શાવવામાં આવી રહી છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કાવ્યના આધારે ગુજરાતીની વિશેષતા જણાવો. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કાવ્યના આધારે ગુજરાતીની વિશેષતા જણાવો. તો ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં સદાકાળ ગુજરાત જોવા મળે છે, હંમેશા ગુજરાત વસેલું હોય છે, એ લોકો ગુજરાતનું ગૌરવ જાળવે છે, એનું જતન કરે છે, એના રીત રિવાજ વાર તહેવાર ધાર્મિક પરંપરાઓ એને જાણે સમજે અને એનું જતન કરે છે, એનો મહિમા ગાય છે। ગુજરાતીઓ મહેનત પ્રત્યેનો પ્રેમના કારણે જંગલમાં મંગલ કરે છે અને હંમેશા ગુજરાતને ધબકતું રાખે છે। તો જ્યાં જ્યાં વસે ગુજરાતી કાવ્યના આધારે આ ગુજરાતીની વિશેષતાઓ કહી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો છે, આ ક્વેશ્ચન બેંક રૂપે આપેલા છે, મોટાભાગના આ પ્રશ્નો એના આન્સર રૂપે થોડીક વધારે સારી તૈયારી કરજો, સારી મહેનત કરજો, ચોક્કસ તમારું ધાર્યું પરિણામ આવી શકશે। તો અસ્તુ.